આ ધનથી ગરીબ રહો પણ દિલથી ધનવાન રહેજો સાહેબ. કારણ કે કાચા મકાનમાં લખેલું હોય છે ભલે પધાર્યા, જ્યારે મહેલોમાં લખેલું હોય છે રજા સિવાય અંદર આવવું નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો વાત કરી રહ્યા છે માસ્ટર ઇન રફ ડાયમંડની અંદર 4C વિશે. આપણે ડાયમંડની અંદર છે ને ટોટલ સંપૂર્ણ નોલેજ લેવાનું છે, જેની અંદર કસર જીરમ અથવા તો એનું મેન્યુફેક્ચરિંગ છે એ બધા જ યુનિટ વિશે આપણે નોલેજ લેવાનું છે. પરંતુ આપણે સૌથી પહેલાં 4C છે એ રફ ડાયમંડની અંદર જોવું જરૂરી છે. તો 4C આપણે જાણી લઈએ, ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ ડિટેલની અંદર વિડીયો બનાવશું. તો 4C અહીંયા શું છે કે સૌથી પહેલાં સી છે એ કલર રિપ્રેઝેન્ટ કરે છે. કલર એટલે શું ભાઈ, આપણી પાસે જેટલા પણ રફ ડાયમંડ આવે છે એની અંદર આપણને ડિફરન્ટ કલરના રફ મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ, મોસ્ટલી લોકો છે 90% લોકો આપણે કહી શકીએ કે વ્હાઇટ અથવા તો કલરના શેડની અંદર વર્ક કરે છે અથવા તો એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ પણ હવા શેડના ડાયમંડ આવતા હોય છે અથવા તો વ્હાઇટ ડાયમંડ આવતા હોય છે જેનું આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે અને માર્કેટની અંદર ઇઝીલી એનું સેલિંગ કરી શકીએ છીએ. ત્યાર પછી LBLC આવે છે, એટલે કે લાઇટ બ્રાઉન અને લાઇટ કલર. તો એ જે ડાયમંડ આવે છે એનું પણ આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ છીએ અને માર્કેટની અંદર એનું સેલિંગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી DB આવતું હોય છે, DB એટલે કે ડાર્ક બ્રાઉન, કે જે કલરના ડાયમંડ છે જે આપણે માર્કેટની અંદર સેલિંગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી બ્લેક ડાયમંડ આવતા હોય છે જે આપણે માર્કેટની અંદર સેલ કરતા હોય છે. ત્યાર પછી બ્લ્યુઝ વ્હાઇટ આવતા હોય છે. હવે બ્લ્યુઝ વ્હાઇટ એટલે શું, વ્હાઇટ અથવા તો કલરલેસ ડાયમંડ છે એને આપણે બ્લ્યુઝ વ્હાઇટ કહેતા હોઈએ છીએ, જેની પ્રાઇસ વેલ્યુએશન છે એ આપણને માર્કેટમાં સારામાં સારી મળતી હોય છે. હવે આ કલર છે ને એ આપણે D થી સ્ટાર્ટ થાય છે. હવે ઘણા લોકો એમ કહે છે કે ડાયમંડની અંદર ભાઈ ડાયમંડનો ફર્સ્ટ વર્ડ જે D છે, એટલા માટે DEFGHIJKLMN એવી રીતે કલર આપેલા છે. અને ત્યાર પછીના જેટલા બી છે એ ફેન્સી કલરના, ફોર એક્ઝામ્પલ TO ધ Z, બધા જ ફેન્સી કલરના છે ભાઈ, એવું કશું નથી. કારણ કે ડી કલર એટલા માટે આપવામાં આવ્યો છે કે GIA જે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા છે, એ લોકોનું એવું માનવું છે કે ભાઈ આપણને ડી કરતાં પણ સારામાં સારો કલરલેસ ડાયમંડ છે એ ફ્યુચરની અંદર મળી શકે છે, એટલા માટે એ લોકોએ D થી સ્ટાર્ટ કર્યું છે. અને ત્યાર પછી બધા જ કલર નીચે જેમ ડિસેન્ડિંગ ઓર્ડરમાં અંદર જતા જઈએ એવી રીતે એનો કલર છે એ ડાઉન થતો જાય છે. તો માર્કેટની અંદર આવા આપણને કલર ડિફરન્ટ ટાઈપ્સના મળી રહેતા હોય છે. ત્યાર પછી બીજો સી છે એ ક્લેરિટી છે. હવે ક્લેરિટી એટલે શું કે ડાયમંડની અંદર રહેલી અશુદ્ધતા. આપણને જેટલા પણ રફ ડાયમંડ મળે છે જેની અંદર આપણે કસર જીરામ આપણે જોતા હોઈએ છીએ, અંદર ફેધર ક્રેક છે, ત્યાર પછી નાસ હોય છે, સ્પ્રેડ નાસ હોય છે, ફૂંગી હોય છે, ક્લાઉડ હોય છે, ફેધર ક્રેક હોય છે, તો આવા ડિફરન્ટ ટાઈપ્સની કેટલી બી આપણને ડિફેક્ટ્સ છે એ ડાયમંડની અંદર મળતી હોય છે, જેને આપણે ક્લેરિટી કહેતા હોઈએ છીએ. હવે ક્લેરિટીની અંદર સારામાં સારી ક્લેરિટી એટલે FL એટલે કે ફ્લોલેસ, ત્યાર પછી IF ઇન્ટરનલી ફ્લોલેસ, VVS1 VVS2 VS1 VS2 SI1 SI2 SI3 I1 I2 I3 તો એવી રીતે ડિફરન્ટ ટાઈપ્સની જેટલી બી ક્લેરિટી છે એ બધાનું આપણે નોલેજ લેવાનું છે. ત્યાર પછી છે કેરેટ. હવે કેરેટ શું છે ભાઈ, હીરાની સાઇઝ કેટલી છે, એની ભાઈ વેઇટ કેટલો છે, એ હિસાબે પણ ડાયમંડ છે એ સેલિંગ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે સિંગલ ડાયમંડ કોઈ બી રિંગની અંદર યુઝ કરીએ છીએ, સ્ટડ કરીએ છીએ અથવા તો જ્વેલરી છે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, જેને આપણે કહેતા હોઈએ છીએ સોલિટર ડાયમંડ. તો એવી રીતે સિંગલ ડાયમંડ છે એનું પણ સેલિંગ સારામાં સારું થતું હોય છે. -2 સાઇઝના ડાયમંડ હોય છે, 7.5ના ડાયમંડ હોય છે, 5.3ની ગોળીઓ હોય છે, ત્યાર પછી 7.9ના હોય છે, 11.14ના હોય છે, એવી રીતે ડિફરન્ટ ભાઈ તમને જે નામ આવડતા હોય એવી રીતે આપણે ચાળની વાઇઝ છે એની સાઇઝ છે એ ડિફરન્શિએટ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી લાસ્ટ સી છે એ કટ છે, કે આપણી પાસે જે રફ ડાયમંડ આવે છે એનો શેપ શું છે. અહીંયા કટ આપણે રફ ડાયમંડની અંદર શેપ લેશું, કારણ કે જે ગોળીનો ડાયમંડ છે આપણે પ્રીવિયસલી વાત કરી કે એની ડિમાન્ડ છે એ સારામાં સારી હોય છે. ક્રિસ્ટલ બેઝ ડાયમંડ હોય છે, ફાળચી બેઝ ડાયમંડ હોય છે, જેની અંદર વેઇટેજ આપણને સારામાં સારો મળતું હોય છે. અને ડાયમંડ છે એ પલચા હોય છે, તો આપણે ચોકીના ડાયમંડની અંદર જનરલી એનો યુઝ કરતા હોઈએ છીએ, ત્યાં અથવા તો આપણે પોલકીના ડાયમંડ પણ એનું મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ છીએ. રોઝ કટ ડાયમંડ છે તો એનું પણ આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ છીએ. ડિપેન્ડ કરે છે કે ડાયમંડ છે એનો શેપ કેવો છે. તો આ 4C છે એના વિશે આપણને ઇનફ નોલેજ હોવું જરૂરી છે, અને ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુની અંદર ડિટેલની અંદર નોલેજ લેવાનું છે. ફોર એક્ઝામ્પલ, રફ ડાયમંડ તમારી પાસે આવ્યો તો તમે એનાલિસિસ કેવી રીતે કરશો, અંદર કસર જીરમ આઈ પ્લોટિંગ શું કેવી રીતે કરશો, બોલ ઇન્ક્લુઝનની પ્રોસેસ કેવી રીતે કરશો, આપણી પાસે જે સરીન ટેકનોલોજી છે એનો યુઝ કેવી રીતે કરી શકીએ છીએ, સરીન એડવાઇઝર છે 5.3 છે, 7.1, 7.6 જેટલા બી વર્ઝન છે એનું નોલેજ આપણે લેવાનું છે, અંદરના ઓપ્શન છે એનું ટોટલી આપણને નોલેજ હોવું જરૂરી છે. ત્યાર પછી આપણે ડાયમંડ છે એનું પ્લાનિંગ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી આપણી પાસે ટેકનોલોજી પણ ડિફરન્ટ ટાઈપ્સની છે, જે આ 4C નો યુઝ કરીને આપણે ટેકનોલોજીનો યુઝ કરીને ડાયમંડ છે એ વ્યવસ્થિત મેન્યુફેક્ચરિંગ કરીને માર્કેટની અંદર સેલિંગ કરી શકીએ છીએ.